મહારાષ્ટ્રના રણ મેદાનમાં આજે ઉતરશે ભાજપ વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ડિંડોલી અને કલ્યાણમાં રેલી અને રોડ શો દ્વારા કરશે પ્રચાર. તો અમિત શાહ અને જેપી નડ્ડા પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભરશે હુંકાર. રાજનાથસિંહ, હિમંત બિસ્વા અને યોગી સહિત તમામ મોટા નેતાઓ પણ પ્રચાર મેદાનમાં. અમેઠી અને રાયબરેલીમાં આજે કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળશે મલ્લિકાર્જુન ખડગે. રાહુલ ગાંધી ઓડિશા અને પ્રિયંકા ગાંધી યુપીમાં કરશે પ્રચાર. અખિલેશ અને અરવિંદ કેજરીવાલ પણ યોજશે રેલીઓ. તો માયાવતી સહિત અન્ય પક્ષના નેતાઓ પણ લગાવશે પ્રચારમાં જોર. રાજસ્થાનના ઝુંઝુનમાં મોટી દુર્ઘટનાથી અધિકારીઓનો થયો બચાવ. એચસીએલની લિફ્ટ તૂટી પડતા 14 અધિકારીઓ ખાણમાં ફસાયા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ 14 અધિકારીઓને સુરક્ષિત બહાર કઢાયા. મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે. ઉત્તરાખંડમાં લાગેલી જંગલોની આગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ગત સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને સમગ્ર મુદ્દે ત્વરિત પગલાં લેવા આપ્યા હતા આદેશ. ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની આજે પણ ઈડી દ્વારા થશે પૂછપરછ. તેમના સચિવ સંજીવલાલ તથા નોકરના ઘરેથી મળી આવી હતી કરોડો રૂપિયાની રોકડ. ગઈકાલે પણ થઈ હતી કાર્યવાહી. હવામાન વિભાગની આગાહી બાદ નર્મદાના સાગબારા, છોટાઉદેપુર, વલસાડ અને ડાંગમાં માવઠું. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની શક્યતા. રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે વરસાદી માહોલ. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહમાં અભિનેત્રી મેરિલ સ્ટ્રીપને મળ્યું વિશેષ સન્માન. તો ભારત મંડપમની પણ જોવા મળશે ઝળક. 30 વર્ષ પછી ભારત પાલમે જી ઓર કેટેગરીમાં નોમિનેટ. આઈપીએલમાં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. ગઈકાલની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં ટકી રહેવા બન્યું સક્ષમ.